समाचारना प्रायोजक छे सागर ज्वेलर्स। नमस्कार, स्वागत छे आपનું। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું આપની સાથે જયતી। સૌપ્રથમ જોઈએ આજની હેડલાઇન્સ। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। છાયામાં 24 વર્ષીય યુવાનની ઘરમાં જ હત્યા, ભાઈએ જ હત્યા કરી હોવાની આશંકા। उड़दरगा में गैरकायदेसर खान पर आराज सेल ना दरोड़ा, 40 लाख की खनिज चोरी जलपाई। भारी वरसाद के कारण साग भाजी नु आवेतर पण दो आयु, आवक घटता भाव आसमानी। मुलाकात ली थी, खेडूतो एक कहानी करी मांग। हवे जोईए समाचारो विस्तार थी। पोरबंदर में हत्या की वधु एक घटना सामे आवता भारे चर्चा जागी छे। छाया विस्तार में रहता एक युवान की टीम नाज घर में हत्या करवामा आवी छे। આ ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ હત્યા પરિવારના જ કોઈ સભ્યએ કરી હોવાની આશંકા સેવાઈ રહી છે। પોરબંદરમાં ટ્રિપલ મર્ડરની ઘટનાની સાહી હજુ સુધી સુકાઈ નથી, ત્યાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે। છાયાના એસએસસી રોડ ઉપર રહેતા કેસુ લાખા બાપોદરા નામના 24 વર્ષના યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી અને હત્યા કરવામાં આવી હતી। ઘરમાં જ લોહીથી લથપથ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો। કેસુને જ્યારે તેમના માતા ઉઠાડવા માટે ગયા હતા એ દરમિયાન કેસુ લોહીથી લથપથ જોવા મળતા તેમની માતાના હોશકોશ ઉડી ગયા હતા અને બૂમો પાડીને પરિવારજનોને બોલાવ્યા હતા। આ અંગેની જાણ પોલીસને કરતા DYSP JC કોઠિયા સહિતના પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા। સ્થળ ઉપર નિરીક્ષણ કર્યા બાદ આ યુવાનના મૃતદેહને PM માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। કેસુ નામના યુવાનની હત્યા તેમના જ ઘરમાં કરવામાં આવી છે, ત્યારે પરિવારના જ કોઈ સભ્યની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે અને પોલીસે પણ આ દિશામાં તપાસ શરૂ કરી છે। પારિવારિક ઝઘડો કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે। જેમની હત્યા થઈ છે તે કેસુ બાપોદરા નામનો યુવાન લેબોરેટરીમાં કામ કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે। યુવાનની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ચર્ચા જાગી છે। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લાની દરિયાઈ પટ્ટી પર અવારનવાર ખાણોમાંથી થતી ગેરકાયદેસર ખનિજ ચોરી જલપાય છે, ત્યારે ઓડદર ગામની ગોસાબારા વિસ્તારમાં આવેલી પડતર જમીનમાંથી કુલ 39 લાખ રૂપિયાની ખનિજ ચોરી પોલીસે પકડી પાડી છે અને 6 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે। પોરબંદરના માધવપુરથી લઈને મિયાણી સુધીના દરિયા કિનારા પર અનેક ગેરકાયદેસર ખાણો ધમધમી રહી છે। પોલીસ અને ખાણ ખનિજ વિભાગ અવારનવાર દરોડા પાડીને ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરે છે, ત્યારે ગઈકાલે સાયબર પોલીસ સ્ટેશન જૂનાગઢની ટીમ દ્વારા પોરબંદરના ઓરદર ગામની ગોસાબારા વિસ્તારમાં આવેલી સરકારી પડતર ખરાબાની જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર ખનન પર દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ગેરકાયદેસર ખોદકામ કરાયેલું કુલ 7,803.9 મેટ્રિક ટન કિંમત રૂપિયા 39,33,165 કિંમતનું બિલ્ડિંગ લાઇમસ્ટોનની ચોરી કર્યાનું ખુલ્યું હતું। પોલીસે સ્થળ પરથી જનરેટર મશીન, પથ્થર કાપવાની ચકરડી મળી કુલ 5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો।
આખરે ચોરી કરનાર પોરબંદરના વાડી પ્લોટનો મહેશ ઉર્ફે મસરી અર્ભમ કેશવાલા અને મધ્યપ્રદેશના ભારત માનસિંહ નીનામાં પંકજ રણમલભાઈ મેડા, રાજુ તુલસી વસુનિયા, રમણ સેંધિયાભાઈ મેડા અને મહેશ તુલસી વસુનિયા અક્ષય સક્સો સામે હાર્બર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ફિશરીઝ ટર્મિનલ ખાતે બે ઓક્શન હોલનું નિર્માણ થયું છે. નિર્માણ બાદ આ ઓક્શન હોલ લોકાર્પણ ન થયા હોવાને કારણે ઘણા લાંબા સમયથી ધૂળખાઈ રહ્યા છે. તો આ હોલની કેટલીક ઓફિસોમાં ખાનગી તાળા પણ લાગી ગયા છે. ત્યારે આ ઓક્શન હોલનું વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. પોરબંદરના ફિશરીઝ ટર્મિનલ ખાતે વર્ષ 1988માં ઓક્શન હોલ બનાવવામાં આવ્યા હતા. બોટોમાંથી ફિશનો જથ્થો ઉતારી અને અહીં પ્રોસેસ કરી શકાય તેવા હેતુસર આ ઓક્શન હોલનું નિર્માણ થયું હતું. ત્યારબાદ ઓક્શન હોલ જર્જરિત બની જતા વર્ષ 2016માં રૂપિયા 16 કરોડ જેવી માતબાર રકમના ખર્ચે તેમના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. કુલ 2 ઓક્શન હોલ બનાવવામાં આવ્યા છે. બંને હોલ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર પર 32 પેકિંગ હોલ અને ફર્સ્ટ ફ્લોર પર 32 પીસ મર્ચન્ટ ઓફિસ બનાવવામાં આવી છે. સમારકામની આ કામગીરી 1 વર્ષ પહેલા પૂર્ણ થઈ ગઈ છે અને વીજ કનેક્શનો પણ ફાળવી દેવાયા છે. તેમ છતાં હજુ તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી ત્યારે અહીંની ઓફિસોમાં કેટલાક ખાનગી તાળા લાગી ગયા હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ત્યારે વહેલી તકે આ ઓક્શન હોલનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં હાલ શાકભાજીની આવક ઘટી છે. સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા શાકભાજીના ભાવમાં 30-50% જેવો વધારો જોવા મળે છે, જેને લઈને ગૃહિણીઓમાં નારાજગી જોવા મળે છે. પોરબંદર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળે છે, જેને લઈને શાકભાજીની આવકમાં જબરો ઘટાડો નોંધાયો છે. શાકભાજીની આવક ઘટતા ભાવો આસમાને પહોંચ્યા છે, જેમાં કોથમીર રૂપિયા 150ની કિલો, રીંગણા રૂપિયા 100ના કિલો, તેમજ ટમેટાના 1 કિલોના ભાવ રૂપિયા 80-100 સુધી જોવા મળે છે. લોકોની જીવન જરૂરિયાતવાળા ગણાતા બટેટામાં પણ જબરો ભાવ વધારો જોવા મળે છે. હાલ બટેટા રૂપિયા 35ના કિલો માર્કેટમાં વેચાઈ રહ્યા છે. લગભગ મોટાભાગના શાકભાજીઓના ભાવમાં આવી રીતે 30-50% ભાવ વધારો આવતા ગૃહિણીઓની મુશ્કેલી વધી છે. મધ્યમ વર્ગના બજેટ પણ ખોરવાયા છે. મારું નામ ઇદેશ છે ને અત્યારે બકાલુ આવક ઓછાને લીધે બકાલના ભાવ વધારે દિવસે દિવસે વધે છે. એમાં વરસાદ એટલો પડ્યો ને આજુબાજુના ગામડામાંથી બકાલુ કંઈ આવતું નથી, બહારથી આવે ને છે ભાવ વધારો. હવે બસ હજુ નથી, થોડો થોડો વધી ગયો થોડો, હજી આમ થોડો વાંધો નહીં આવે, હું થોડાક દિવસમાં ઘટી જશે. સૌથી વધારે મરચા નહીં, બીજું બધું સસ્તું હોય, રીંગણા ને ભીંડા ને બધી નોર્મલી ભાવ હોય. આવો જબરો ભાવ વધારો થતા કેટલાય ઘરોમાં હાલ તો દાળમાંથી ટમેટા અને શાકમાંથી કોથમીર જાણે અદ્રશ્ય થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. જો કે હાલ પણ શાકભાજીની આવક ઓછી હોવાને કારણે નજીકના દિવસોમાં ભાવ ઘટવાની શક્યતા પણ નહીવત દેખાઈ રહી છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અનલોક 4માં ઘણી હદે છૂટછાટ મળી છે. ધાર્મિક સ્થળો પણ મોટા ભાગના ખુલી ગયા છે. તેમ છતાં પોરબંદરનું કીર્તિ મંદિર ખુલ્યું નથી ત્યારે વહેલી તકે કીર્તિ મંદિર પણ ખોલવામાં આવે તેવી ગાંધીવાદીઓએ માંગ કરી છે. પોરબંદર શહેરના મોટા ભાગના ધાર્મિક સ્થળો અનલોક 4માં ખુલી ગયા છે. અનલોક 4માં ધાર્મિક સ્થળો અને ગાર્ડનો ખુલી ગયા છે. તેમ છતાં કીર્તિ મંદિર હજુ સુધી ખોલવામાં આવ્યું નથી. પોરબંદરનું કીર્તિ મંદિર એટલે મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ. માત્ર પોરબંદર જ નહીં પરંતુ વિશ્વભરના કેટલાય લોકોની આસ્થા કીર્તિ મંદિર સાથે જોડાયેલી છે. અહીં દેશ વિદેશથી પર્યટકો મોટી સંખ્યામાં આવતા હોય છે. કોમી એકતા માટે સર્વધર્મ પ્રાર્થના પણ અહીં થતી હોય છે ત્યારે બાપુની યાદ અપાવતું આ કીર્તિ મંદિર વહેલી તકે ખોલવા ગાંધીવાદીઓ માંગ કરી રહ્યા છે. અનલોક 4ની ગાઈડલાઈન પ્રમાણે વેપારીઓને છૂટછાટ મળેલી છે, કોઈ પાબંદી નથી. ફરવાના હરવા ફરવાના સ્થળો છે, ચોપાટી, કમલાબાગ, બધા સ્થળોને છૂટ આપવામાં આવી છે. ત્યારે પોરબંદર એ ગાંધીની જન્મભૂમિ છે ત્યારે ગાંધીજીનું જન્મસ્થળ છે કીર્તિ મંદિર એ વહેલી તકે ખુલે તેવી અમારી માંગણી છે.
પોરબંદરની મુલાકાત લેતા તમામ લોકો કીર્તિ મંદિરની અચૂકપણે મુલાકાત લેશે અને ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવે છે, પરંતુ હાલ કીર્તિ મંદિર બંધ હોવાથી અનેક લોકોને નિરાશ થઈ પરત ફરવું પડે છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા વહેલી તકે કીર્તિ મંદિર લોકો માટે ફરી ખુલ્લું મૂકવું જોઈએ. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરના પેરેડાઇઝ સિનેમા પાછળ આવેલા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેઢિયાળ પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તો છેલ્લા 1.5 માસથી આ વિસ્તારની સ્ટ્રીટ લાઇટ પણ બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોરબંદર શહેરના અનેક વિસ્તારોમાં રેઢિયાળ પશુઓનો ત્રાસ જોવા મળે છે. રેઢિયાળ પશુઓએ ઢીંકે ચડાવતા અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે, તો ઘણા લોકો મોતને પણ ભેટ્યા છે. ત્યારે પોરબંદર શહેરના પેરેડાઇઝ સિનેમા પાછળ આવેલા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગાય, ખૂટિયા અને શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે, જેને કારણે આ વિસ્તારના લોકોને અવર જવર કરવી મુશ્કેલ બની છે. તો છેલ્લા 1.5 માસથી આ વિસ્તારની સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં જોવા મળે છે, જેને કારણે રાત્રિના સમયે આ વિસ્તારમાં અંધારપટ છવાઈ જાય છે અને સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી અકસ્માત અને ચોરી સહિતના બનાવોનો ભય પણ આ વિસ્તારના લોકોને સતાવી રહ્યો છે. હું વનિતાબેન બાદરશાહી બોલું છું અને અમારા પેરેડાઇઝ એરિયામાં ગાય, ખૂટિયા અને કૂતરાનો બહુ ત્રાસ છે અને અતિશય કે ઘરની બહાર નીકળી નથી શકતા, નથી ઘરની બહાર હોય તો અંદર આવી નથી શકતા, એટલો અમને પ્રોબ્લેમ છે. અને ખૂટિયા અને કૂતરાનો તો અતિશય ત્રાસ છે કે રાત્રે શું દિવસ નહીં સુવા નથી દેતા. અને બીજું છે કે આ સ્ટ્રીટ લાઇટનું છે કે સ્ટ્રીટ લાઇટ છે 1.5 મહિના તો બંધ છે, વરસાદ હોય કે ગમે તે હોય પણ સ્ટ્રીટ લાઇટ તો બંધ જ છે. અને એક ભાઈને તો જો અહીં આવશે હમણાં, એને કૂતરું કર્યું, કૂતરાએ બટકો ભૈરન માથેથી નાખી દીધો, ફ્રેક્ચરે પડી ગયું અને એટલો ત્રાસ છે કે વાત પૂછો. હવે અમારી માગણી છે કે ગાય ખૂટિયાનું કંઈ નગરપાલિકા કરે અને કૂતરાનું પણ કંઈ કરે, અમે હવે અતિશય કંટાળી ગયા છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના રહેવાસીઓ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેથી પાલિકા દ્વારા તાત્કાલિક અહીં લાઇટની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે અને પશુઓનો ત્રાસ દૂર કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની આશા બ્લડ બેંકમાંથી થેલેસેમિયા પીડિત બાળકોને વિનામૂલ્યે લોહી આપવામાં આવે છે, પરંતુ હાલ અહીં રક્તની અછત સર્જાતા રક્તદાતાઓ થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદે આવી રક્તદાન કરે તેવી અપીલ કરવામાં આવી છે. પોરબંદરમાં લોકડાઉન બાદ હાલ અનલોક 4માં પણ રક્તદાન કેમ્પના આયોજન નહીં થતાં લોહીની ભારે અછત સર્જાય છે. પોરબંદરની આશા બ્લડ બેંક દ્વારા થેલેસેમિયાથી પીડિત બાળકોને વિનામૂલ્યે લોહી પૂરું પાડવામાં આવે છે, પરંતુ થેલેસેમિયા રોગના દર્દીઓને અવારનવાર રક્તની જરૂર પડે છે અને આશા બ્લડ બેંકમાં હાલ પૂરતું રક્ત ઉપલબ્ધ નથી, જેથી બાળદર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે રક્તદાતાઓ આ થેલેસેમિયા પીડિત બાળદર્દીઓની વહારે આવે અને વધુને વધુ રક્તદાન કરે તેવી અપીલ આશા બ્લડ બેંક દ્વારા કરવામાં આવી છે. મારું નામ આશીષ થાનકી, મેનેજર આશા ચિલ્ડ્રન હોસ્પિટલ એન્ડ બ્લડ બેંક. આ કોરોના મહામારીમાં છેલ્લા 6 મહિનાથી આપણે ત્યાં બરાબર કેમ્પ થતા નથી, તો બ્લડની બહુ જ શોર્ટેજ છે. તો હું અપીલ કરું છું પોરબંદરની જનતાને બરાબર કે આપણે ત્યાં આવો અને બ્લડ ડોનેશન કરો, કારણ કે આ બ્લડ ઉપર થેલેસેમિયાના બાળકો જીવે છે. છેલ્લા 2-3 મહિનાથી જોવો બરાબર છે, તો એ લોકોને જી અમે 15 દિવસે બ્લડ આપતા, એ અત્યારે અમારે ફરજિયાત 20-22 દિવસે આપવું પડે છે. તો પ્લીઝ બ્લડ ડોનેશન કરો આશા બ્લડ બેંક. થેન્ક યુ. થેલેસેમિયાગ્રસ્ત બાળકો ઉપરાંત સગર્ભા મહિલાઓને તેમજ અકસ્માત જેવા બનાવો વખતે લોહીની જરૂર ઊભી થતી હોય છે, ત્યારે લોકો માનવતા દાખવીને રક્તદાન કરે અને સામાજિક સંસ્થાઓ રક્તદાન કેમ્પનું આયોજન કરે તેવી અપીલ કરી છે. તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લાના ઘેડ પંથકના ગામોમાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે ભારે નુકસાન થયું છે, ત્યારે પોરબંદરના જાગૃત સાંસદ રમેશભાઈ ધડુકે ઘેડ વિસ્તારના ગામોની મુલાકાત લઈને ખેડૂતોની વ્યથાને સાંભળી હતી, જેમાં ગઢવાણા અને રેવદરા એ 2 ગામો આવેલા છે જ્યાં સૌ પ્રથમ વખત કોઈ સાંસદે મુલાકાત લીધી હોય તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું. આ વર્ષે અતિવૃષ્ટિને કારણે પોરબંદર જિલ્લામાં લીલા દુષ્કાળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને કુતિયાણા તાલુકાના ઘેડ પંથકના ગામોમાં
ભાદર અને ઓજતના પાણીએ ભારે ખાના ખરાબી સર્જી હતી। ખેડૂતોને મોટું નુકસાન થયું છે ત્યારે પોરબંદરના જાગૃત સાંસદ રમેશભાઈ દડુક છેલ્લા 2-3 દિવસથી ગીર પંથકના અલગ અલગ ગામોની મુલાકાત લઈને ખેડૂતોની વ્યથાને સાંભળી રહ્યા છે। સાંસદ રમેશભાઈ દડુકે કઢવાણા અને રેવદરા ગામની પણ મુલાકાત લીધી હતી। અત્યાર સુધીમાં સૌ પ્રથમ વખત આ બંને ગામોમાં સાંસદે મુલાકાત લીધી હોય તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું। ચૂંટણી ટાણે પણ ક્યારેય સાંસદે આ બંને ગામોની મુલાકાત લીધી નથી, પરંતુ પૂરના કારણે સર્જાયેલી તારાજીને કારણે સાંસદે ગઢવાણા અને રેવદરાની મુલાકાત લેતા આ વિસ્તારના ખેડૂતો ગદગદિત બની ગયા હતા। ગઢવાણા ગામના સરપંચ દુદાભાઈ બોખાભાઈ ઓડેદરા કુતિયાણા તાલુકાના આજ રોજ રાત્રિના 9 થી 9:30 વાગે પોરબંદર વિસ્તારના સાંસદ શ્રી રમેશભાઈ ધડુકે અમારા ગામની મુલાકાત લીધી છે। અત્યારે પાણી છોડવાના બાબત, ડેમોની ઉપરથી પાણી છોડવાની બાબત અમારું ગામ 5 દિવસથી સંપર્ક વિહોણું હતું અને એવી કપરી પરિસ્થિતિમાં અમારા સાંસદ સભ્યએ અમારા ગામની મુલાકાત લઈ અને આજે ઘણા વર્ષો બાદ અમે આ સાંસદ સભ્યને અમારા ગામ નાના એવા ગામમાં મુલાકાત લીધી એ બદલ એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બાકી અમારી રજૂઆત એવી છે કે અમારો પાક નિષ્ફળ ગયેલો છે એની રજૂઆત કરેલ છે, પ્લસ અમારો પાક વીમો કેટલા ટાઈમથી મંજૂર નથી થતો અથવા કે એનું ક્યાં અટકું છે એ વિશે અમે રજૂઆત કરી છે। બાકીના અમારા રોડ રસ્તા બધું ધોવાઈ ગયેલા છે એ બાબતની રજૂઆત કરેલ છે। આ વિશે અમે અમારો પ્રશ્ન સરકાર તરફ પુગાડી અને અમારા ગામનું ઘટતું કરે એવી અમે સંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક, અમારા આગેવાન રમેશભાઈ પટેલ, અમારા ભરતભાઈ પ્રમુખશ્રી એ બધાને અમે રજૂઆત કરી અને ગામમાં બોડી સંખ્યામાં બધાએ હાજરી આપી અને એનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વાવેતર અમારું મગફળી અને કપાસનું નુકસાની એમ ગણો તો 80% નુકસાની જ છે। કેડ પંથકના ખેડૂતોએ એવું જણાવ્યું હતું કે અત્યાર સુધી પૂરની કારણે પાકને નુકસાન થયું હતું, પરંતુ આ વર્ષે ખેડૂતોની કિંમતી જમીનનું પણ ધોવાણ થઈ ગયું છે। સૌથી મોટું નુકસાન ખેડ પંથકમાં થયું છે ત્યારે સરકાર આ વિસ્તારના ખેડૂતોને પૂરતી સહાય કરે તેવી માંગ આ વિસ્તારના ખેડૂતોએ કરી હતી। મારું નામ સોલંકી અલિનભાઈ વાલાભાઈ ગઢવાણા, હું અનુસૂચિત જાતિનો નાનો સીમંત ખેડૂત છું। હવે મારે એક વાત છે સાહેબ કે અમારા ખેડ વિસ્તારની અંદર ચારે બાજુથી ડેમના પાણી છૂટે એટલે અમારો પાક વારંવાર થોડા દાદો નિષ્ફળ તો થઈ જ જાય છે, પણ જો આ ડેમના વ્યવસ્થિત રીતે બારા ખોલવામાં આવે, અસરને ખોલવામાં આવે એટલે અમારો પાક તમામ નિષ્ફળ થઈ જાય છે સાહેબ। અને બીજું કહેવાનું એ છે કે દરેક રાજકીય આગેવાનો તમામ બધે આવે છે બરાબર, પણ બીજું કંઈ અમારે કોઈ બીજો કોઈ આવવાથી કંઈ ફાયદો થતો નથી, કારણ કે નુકસાની મળે તો નુકસાની તો સરકાર આપે જ છે, પણ અમારે જો આનું નિરાકરણ આવે આ પાણીનું, અતિશય વરસાદ બીજે થાય ને પાણી અમારા ખેડ વિસ્તારમાં આવે છે, એટલે જો એનો કંઈક બીજું તો હું અમે સાહેબ કહી શકીએ, પાક તમામ પાક નિષ્ફળ ગયો છે અમારો। પાણીનું વાવેતર થયેલ છે, કપાસનું વાવેતર થયેલ છે, બીજા કઠોળના પાક અમુક થયેલા છે, એ તમામ નિષ્ફળ ગયેલા છે। તો સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે વહેલાસર આ જો પાકની નુકસાની અમને આપે, અને વીમો, વીમાનો એક પ્રશ્ન છે કે વીમો અમને મળતો જ નથી ક્યારેય, તો વીમો અમને આપી દે તો અમારા ખેડૂત પગભેર થાય અને બિયારણ અને ખાતર ને એ પગભેર થયો પૂરા પાડી શકે, નકર પૂરા પાડી શકે એમ નથી, એટલી મારી રિક્વેસ્ટ છે। ખેડૂતોએ કરેલા વાવેતર ઉપર પૂરનો પ્રકોપ જોવા મળતા ખેડૂતોની આ મહેનત ઉપર પૂરના પાણી ફરી વળ્યા છે અને જગતનો તાત લાચાર બની ગયો છે, ત્યારે સરકાર નુકસાનીનું પૂરતું વળતર આપે તેવી માંગ ધરતીપુત્રો કરી રહ્યા છે। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા। પોરબંદર નગરપાલિકા દ્વારા 5 સપ્ટેમ્બરથી બાગ બગીચાને ચોપાટી ખુલ્લી મૂકવામાં આવ્યા છે, ત્યારે રવિવારે ચોપાટી પર લોકો ફરવા માટે ઉમટી પડ્યા હતા। અહીં ગેટ ખુલ્લા હોવાને કારણે વાહનો પણ બેફામ રીતે દોડતા નજરે પડ્યા હતા। કોરોનાની મહામારીના આગમનને પગલે બાગ બગીચા અને પોરબંદરની ચોપાટી છેલ્લા 5 માસથી બંધ હતા, જેથી લોકો આ સ્થળ ઉપર ફરવા માટે જઈ શકતા ન હતા, પરંતુ અનલોક 4માં સરકારે બાગ બગીચા અને ચોપાટી ખોલવા માટેની મંજૂરી આપી હતી। આથી પોરબંદર નગરપાલિકાએ ચોપાટીની સફાઈ કરાવ્યા બાદ 5 સપ્ટેમ્બરથી ચોપાટી અને કમલાબાગ સહિતના બાગ બગીચાઓ લોકો માટે ખુલ્લા મૂક્યા છે। રવિવારે ચોપાટી ખુલ્લી હતી, પરંતુ લોકોની પાંખી હાજરી જોવા મળી હતી, કારણ કે લોકોમાં હજુ ક્યાંક ને ક્યાંક કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે। ચોપાટી ખુલ્લી મૂકી દેવામાં આવી છે, સાથે સાથે તેના દરવાજા પણ ખુલ્લી નાખવામાં આવતા અહીં વાહન ચાલકો બેફામ બનીને દોડે છે, ત્યારે નગરપાલિકા આ વાહનો માટે દરવાજાને અલીગઢી તાળા ક્યારે મારશે તેવા સવાલો શહેરીજનો કરી રહ્યા છે।
હવે ચોપાટી ખુલ્લી મૂકવામાં આવી છે ત્યારે લોકો અહીં ફરવા માટે અને વોકિંગ માટે આવે છે, ત્યારે કેટલાક વાહન ચાલકો લોકોની પરવા કર્યા વિના ચોપાટી પર પોતાના વાહનો દોડાવી રહ્યા છે। વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શ્રાવણ માસ બાદ પણ જુગારિયાઓ પર છોડતા નથી, ત્યારે રાણાવાવના આદિત્યાણા ગામે જાહેરમાં ચાલતા જુગાર પર પોલીસે દરોડો પાડીને 7 જેટલા શખ્સોને ઝડપી લીધા હતા। રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે આવેલા કબ્રસ્તાનની બાજુની ગલીમાં જાહેરમાં જુગારધામ ચાલતું હોવાની બાતમી રાણાવાવ પોલીસને મળતા પોલીસે દરોડો પાડ્યો હતો અને દરોડા દરમિયાન જુગાર રમે રહેલા શૈલેષ માલદે ગરેજા, મહેશ બચ્ચુ બારિયા, પ્રફુલ્લ ત્રિકમદાસ ભડંજી, નિલેશ વેજા ડાકી, દેવાયત જીવા ચુડાસમા, રાજુ દેવાયત ચુડાસમા અને બિપિન બાલુ બાબરિયા સહિતના 7 શખ્સોને પોલીસે ઝડપી લઈ સ્થળ પરથી રૂપિયા 16,080 રોકડ રકમ જપ્ત કરી હતી। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। તો અન્ય એક સ્થળે ચાલતા જુગાર પર બગવદર પોલીસે દરોડો પાડ્યો હતો અને દરોડા દરમિયાન 5 મહિલાઓ સહિત 7 જુગારિયાઓને પોલીસે જુગાર રમતા ઝડપી લીધા હતા। બગવદર પંથકના સીમર ગામથી કિરસરા ગામ તરફ જતા રોડ પર જાહેરમાં જુગાર ચાલી રહ્યો હતો ત્યારે બગવદર પોલીસે દરોડો પાડ્યો હતો। આ દરોડા દરમિયાન અર્જન ઉર્ફે ભગો રામભાઈ ગોરસેરા અને રવિ દેવસિંહ મોઢવાણિયા નામના 2 શખ્સો અને રામભીબેન રામભાઈ ગોરસેરા, રોશનબેન બાબુભાઈ આરંભડા, ભીનીબેન ગંગાભાઈ કુછડિયા, ધાનીબેન રણમલભાઈ ઓળેદરા અને વાલીબેન દેવસિંહભાઈ મોઢવાડિયા નામની 5 મહિલાઓને પોલીસે ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રૂપિયા 12,200 રોકડ રકમ કબજે કરી હતી। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। આ ઉપરાંત મિયાણી ગામે પણ ચાલી રહેલા જુગારધામ પર દરોડો પાડી પોલીસે 3 મહિલા સહિત 4 જુગારીઓની ધરપકડ કરી તેમની પાસેથી 13,500 નો મુદ્દા માલ કબજે કર્યો હતો। પોરબંદર તાલુકાના મિયાણી ગામે વાઘેરવાસમાં વાછરા દાદાના મંદિર પાસે જાહેરમાં ચાલી રહેલા જુગારધામ પર મિયાણી મરીન પોલીસે દરોડો પાડ્યો હતો અને દરોડા દરમિયાન જુગાર રમી રહેલા ભરતસિંહ સિવુબા જાડેજા, બાઈરાજબા સિવુબા જાડેજા, પુરીબેન રેવુબા માણેક અને મંજુબેન ગોવિંદભાઈ સિંગડિયાને કુલ 13,500 ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા અને જુગાર ધારાની કલમ હેઠળ મિયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે। તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। રાજકોટ જિલ્લાના અબડેટા પંથકમાં બીજા રાઉન્ડમાં આવેલો ધોધમાર વરસાદ પૂરનું કારણ બન્યો હતો। નદીઓના આઘોડા પૂરને કારણે સમગ્ર પંથકમાં તારાજી સર્જાઈ હતી, જેને કારણે પાક ધોવાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વરસાદના બીજા રાઉન્ડમાં લગભગ 4 જેટલા ડેમના પાણી એકી સાથે છોડવામાં આવ્યા હતા અને તેના પરિણામે નદીઓમાં પૂર આવી જતા ઉપલેટા પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। ઉપલેટાના નદી કાંઠાના લગભગ 500 એકર જેટલી જમીનમાં પૂરના પાણી ફરી વળ્યા હતા ત્યારે આ જમીનમાં પાક સાથે જમીનનું પણ સંપૂર્ણ ધોવાણ થઈ ગયું હતું, જેને લઈને જગતના તાત એવા ધરતીપુત્રો પાયમાલી તરફ ધકેલાઈ ગયા હતા, જેમાં ખેડૂતોએ કપાસ, એરંડા, સોયાબીન, તુવેર અને મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું, જેનું નિકંદન નીકળી ગયું છે। આ વિસ્તારના ખેડૂતો પાયમાલ થયા છે ત્યારે સર્વે કરનારી ટીમ પણ જ્યાં ઓછું નુકસાન હોય ત્યાં જ સર્વે કરતી હોવાના આક્ષેપો પણ થયા છે। હું મહેશ આહીર, ઉપલેટા ખેડૂત ખાતેદાર છું। તારીખ 24ના રોજ ભાદર 1 ડેમ, ભાદર 2 ડેમ, વેણુ ડેમ અને મોજ ડેમના બધા જ ડેમના 1 જ આરે બધા જ પાટિયા ખોલવામાં આવેલા, જેના લીધે ભાદરના ખેડૂતો છે એનો જે પાક હતો મગફળી છે તો મગફળીના એટલી નુકસાની થવા પામી છે કે તમને એમ લાગે કે માંડવીને પાથરા કરવામાં આવ્યા છે કે શું, કારણ કે ટોટલી દોઢવા ઉપર આવી ગયા છે અને મગફળી ઊંધી કરી દેવામાં આવી છે। એરંડાનો પાક પણ પુષ્કળ નિષ્ફળ થયેલ છે, આપ જોઈ શકો ગોઠણ સમા પાણી છે એમાં એરંડા તો કેવી રીતે બચી શકે, અને કપાસના પણ કેટલા નુકસાન થવા પામે છે અને સાથે સાથે ખેડૂતોને ખેતરો પર તમે જોવો તો ક્યાંક ક્યાંક તો હોકળા જેવી પરિસ્થિતિ કરી દેવામાં આવી છે। તો સરકારશ્રીને નમ્ર નિવેદન છે કે તમારી જે ગાઈડલાઈન આપેલી છે એ ગાઈડલાઈન મુજબ હજી કોઈ સર્વે કરવા આવ્યું નથી અને સર્વેની ટીમમાં જાણવા મુજબ એવું છે કે જ્યાં ઓછો સર્વે છે નુકસાની થવા પામી છે
ત્યાં એ લોકો સર્વે કરવા પહેલાં જાય છે, પણ આ ગોઠણ ગોઠણ સમમાં પાણી ભરી રહ્યા છે, ત્યાં હજી કોઈ આવ્યું નથી. તો આ ગોઠણ સમમાં પાણી ક્યારે સર્વે થશે અને ક્યારે પાણીનો નિકાલ થશે, ક્યારે જમીનનું લેવલિંગ થશે, અને પાક છે પાછો શિયાળુ પાક કેવી રીતે લેવો તો સેના આધારે લેવો? ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં પૈસા નથી, બિયારણની પણ જોગવાઈ નથી. મારું નામ સાગર ભગવાનજીભાઈ ડેર, ગામ ઉપલેટા. ઉપલેટામાં ભાદર એક ભાદર બે અને મોટ ડેમના 23 24 પાટિયા ખોલતા અને પૂરના પાણી ખેતરોમાં ફરી વળ્યા છે અને જમીન સંપૂર્ણપણે ધોવાઈ ગયેલ છે અને બબે ફેરે સેલ પડી ગયેલ છે અને મગફળી એરંડા કપાસ બધું ધોવાઈ ગયેલ છે અને મગફળીમાં દોડવા દેખાઈ ગયેલ છે. અને આપ જોઈ શકો છો કે ગોઠણ ગોઠણ અને કડકડ પાણી છે ખેતરમાં છે, હજી હાલમાં પરિસ્થિતિમાં હજી ભરેલું છે અને 12 દિવસ થઈ ગયા છે અત્યારે કોઈ સર્વેની ટીમ અને આવી નથી હજી. અને જ્યાં ઓછું નુકસાની છે ત્યાં સર્વે ટીમ ત્યાં પહેલાં ગઈ છે અને હજી અમારે કોઈ સર્વે ટીમ આવી નથી. અને વહેલી તકે સર્વે કરાવે અને અમને પૂરું વળતર મળે અને જમીન અટાણે ગમે એટલો ખર્ચો કરીએ તોય સંપૂર્ણપણે જમીન સરખી થાય એમ નથી. સર્વે થાય તે પછી અમારી જમીનમાં અમે કોઈ વાવી શકીએ, ખેડ કરી શકીએ તે પછી અમે કરી શકીએ. બાકી અત્યારે તો અમે બેઠા છીએ. આમાં કોઈ સમજાતું નથી કે સરકારની શું મિલી ભગત છે કે લોલીપોપ છે. આમાં કોઈ સર્વે ટીમ ભાદરકાંઠા વિસ્તારમાં 450-500 એકર જમીન છે, હંધી સંપૂર્ણપણે ધોવાઈ ગયેલ છે અને દોડવા દેખાઈ ગયા છે માંડવીમાં અને હાવ ખાડા પડી ગયા છે અને પાણી ભરાયા છે અત્યારે. એટલે સરકારશ્રીને નમ્ર વિનંતી કે મામલતદાર સાહેબને અને એની સર્વે ટીમને વહેલી તકે અમને પૂરું વળતર મળે અને વહેલી તકે સર્વે કરાવે 2-3 દિવસમાં, નમ્ર વિનંતી. છેલ્લા 24 દિવસથી વરસાદી પાણી આ વિસ્તારના ખેતરોમાં ભરાયેલા છે, ત્યારે આગામી શિયાળુ પાકનું વાવેતર કરવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે. તેમ છતાં સર્વે કરનારી ટીમો હજુ સુધી ભાદરકાંઠાના વિસ્તારોમાં ફરકી જ નથી. દિનેશ ચંદ્રાવાડિયા, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા. હવે વાત કોરોના અપડેટની. પોરબંદર જિલ્લામાં કોરોના વાયરસનું લોકલ સંક્રમણ ફેલાવાનું શરૂ થતાં શહેરના લગભગ તમામ વિસ્તારમાં કોરોનાના દર્દીઓ જોવા મળ્યા હતા. હાલ પણ દરરોજ અનેક કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે, ત્યારે રવિવારે વધુ 4 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, જેમાં છાયા, ઇન્દિરાનગર, કડિયા પ્લોટ અને રાણાવાવ મળી કુલ 4 કોરોનાના કેસ નોંધાતા પોરબંદર જિલ્લામાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 489 ઉપર પહોંચી ગઈ છે. તો વહીવટીતંત્ર પણ કોરોના પર કાબુ મેળવવા સતત દોડધામ કરી રહ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. છાયામાં 24 વર્ષીય યુવાનની ઘરમાં જ હત્યા, ભાઈએ જ હત્યા કરી હોવાની આશંકા. ગામે ગેરકાયદેસર ખાણ પર આરાલ સેલના દરોડા, 40 લાખની ખનિજ ચોરી ઝડપાઈ. ભારે વરસાદને કારણે શાકભાજીનું વાવેતર પણ દોવાયું, આવક ઘટતા ભાવ આસમાની. ત્યાં સુધીના સમાચાર આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો, નમસ્કાર. આ સમાચારના પ્રાયોજક હતા સાગર જ્વેલર્સ.